ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માર્કેટ ફી વિભાગની માર્કેટ સેસમાં ભ્રષ્ટાચારને ચાડી ખાતા વીડિયો ખુદ ક્લાર્ક સોમિલ પટેલે ઉતાર્યા હતા. આથી ઊંઝા માર્કેટયાર્ડમાં સેસમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઊંઝાના વેપારીઓએ સેસ કૌભાંડમાં તપાસ કરવા આપેલી અરજીમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. માર્કેટ યાર્ડમાં કરોડોના કૌભાંડના આક્ષેપથી સત્તાધીશો અને માર્કેટની કાળી ટીલી લાગી છે. માર્કેટ યાર્ડમાં રૂપિયા 15 કરોડના કૌભાંડમાં ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય સામે કથિત આક્ષેપો થયા છે. ત્યારે ઊંઝાના વેપારીઓએ ગાંધીનગર સ્થિત નિયામક ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર વિભાગ અને જિલ્લા રજિસ્ટ્રારને લેખિત આવેદન પત્ર આપ્યું છે. આથી ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર, નિયામક ગાંધીનગરે મહેસાણા જિલ્લાની સમગ્ર કૌભાંડની તપાસ કરવા હુકમ કર્યો છે. આ કારણે સેસ કૌભાંડના આક્ષેપો વચ્ચે શરૂ થનારી તપાસથી જવાબદારોના જીવ તાળવે છૂટ્યા છે. એપીએમસી ઊંઝામાં સેસ ફી ચોરીના કૌભાંડ અન્વયે મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા એ અન્વયે અત્રેની કચેરીના આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વેપારીઓ દ્વારા આ પ્રસિદ્ધ થયેલા અહેવાલો અન્વયે નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રને પણ રજૂઆત થઈ છે અને તેઓ દ્વારા ગઈકાલે અત્રે સદર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો અન્વયે કાર્યવાહી કરવા માટે અને અહેવાલ મોકલી આપવા માટે સૂચના થયેલ છે. જે રજૂઆત છે, જે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા છે, જે વિશેષ ફી ચોરીના જે કૌભાંડની જે વાત છે એ અન્વયે તપાસ કરવામાં આવશે. એપીએમસી એક્ટનો કંઈ ભંગ થાય છે, નિયમ અનુસાર શું છે અને એનો અહેવાલ નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે. ઊંઝા એપીએમસી વેપારીમાંના દલ તેમજ ઊંઝા ભાજપ સંગઠનમાં સેસ ગેરરીતિના પ્રત્યાઘાતો સામે આવવા લાગ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી મંડળમાંથી નિકાસકાર વેપારી તેમજ મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મંત્રી દીક્ષિત પટેલે કરોડોના સેસ કૌભાંડની વિજિલન્સ કે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ આવનારા દિવસોમાં પ્રતિક ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. આમાં મુખ્ય વાત એવી છે કે 15-17 કરોડ રૂપિયાની શેષ ચોરીનું કૌભાંડની જે વાત નીકળી અને આ શેષ કૌભાંડમાં ચેરમેન શ્રીએ એવી જાહેરાત કરી કે આ શેષ કૌભાંડની તપાસ ચેરમેન શ્રી અને સેક્રેટરીના અંડર પાવરમાં થશે. અમારી જોડે હાલ એવી પણ બાતમી આવી રહી છે કે કદાચ ચેરમેન શ્રી પોતે આરોપી હોય અને એ પોતે જ એ તપાસ કમિટીના ચેરમેન બને અને પોતે જ તપાસ કરે તો આ તો કેવી તપાસ, આ તો એક હાસ્યાસ્પદ વાત છે. અને જો આવી જ તપાસો થતી હોય અને સરકાર સ્વતંત્ર એજન્સી સીબીઆઈ કે સીટ દ્વારા સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ નહીં આપે તો પછી અમારે ઊંઝાના વેપારીઓ, ઊંઝાની જાગૃત નાગરિકો અને ઊંઝા સમસ્ત ઊંઝાનગર અને ગ્રામ વિસ્તારના જનતા વતી અમારે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસવું પડશે. અને એની આગેવાની હું અને મારી સાથે ઊંઝા બજાર સમિતિના ચૂંટાયેલા બે વેપારી મિત્રો પણ મારી સાથે આવશે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડના ક્લાર્ક સૌમિલ પટેલના કથિત આરોપો વચ્ચે શરૂ થનાર તપાસમાં કૌભાંડનો રેલો ગમે તે બાજુ જઈ શકે છે. કારણ કે ઊંઝા માર્કેટ યાર્ડના ઇતિહાસમાં લોકડાઉનમાં વારંવાર માર્કેટ બંધ રહેવા છતાં રેકોર્ડ બ્રેક 26 કરોડ રૂપિયાની સીસની આવક થઈ છે. આથી રેકોર્ડ બ્રેક આવકમાં 15 કરોડનું સીસ કૌભાંડ સર્જાયું હોય તો ભૂતકાળમાં સીસ કૌભાંડની શંકાઓ ઊભી થઈ છે. હવે જોવાનું એ રહ્યું કે ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર, નિયામકના આદેશથી મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારની તપાસ કેવી રીતે આગળ વધે છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.